ગુજરાતમાં અનોખા લોકસંપર્ક અભિયાનની શરૂઆત થઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિમા પ્રસ્થાપિત કરવા લોકસંપર્ક અભિયાન શરૂ કરાયું છે જે અંતર્ગત સાણંદના કાણીટી ગામથી નીકળી ઋણ અદાર રથ અને રાજ્યભરમાં આ રથ ફરશે લોકસંપર્કનો મુખ્ય હેતુ અયોધ્યા અને વડનગરમાં મોદીજીની પ્રતિમા બનાવવાનો છે અને સાથે જ યુવાનોને વ્યસન મુક્ત બનાવવાનો હેતુ છે લોકસંપર્ક રથ દરેક ગામડામાંથી પસાર થશે પ્રતિમા પ્રસ્થાપિત થાય મોદી સાહેબની એ લોકસંપર્ક ભાઈ અમે અમારા ગામ તરફથી અમે આ પચીસ જણા કે અમે જે સંયોગ કરીએ નંબરને એ સાથેનું કરીએ છીએ એ ફોર્મ ભરાઈશું અને એ ફોર્મ ભરાયા પછી એ અમે રાષ્ટ્રપતિજીને આપશું કે ભાઈ જો આટલું આ લોકોનું લોકસંપર્ક અભિયાનમાં અમને સફળતા મળેલી છે અને આનું પ્રતિમાની પરમિશન આપો આપ તો ભાજપ નેતા જયરાજસિંહ પરમારના કોંગ્રેસ પર આકરા પ્રહાર કોંગ્રેસમાં ગ્યાર જમાય છે કાર્યકર્તાઓના ખભા પર બેસી કોંગ્રેસના નેતાઓ કરે છે તાગરધીનના અને લોકસભા ચૂંટણી હારે તો વિધાનસભા લડે ફરી લોકસભા લડશે તો મુજ વીતી તું જ વીતશે ઘીરી રે બાપુડિયા જયરાજસિંહના આ વાર છે શક્તિસિંહને જ કોંગ્રેસ પાર્ટીમાં ઘેરી લીધા છે અને કોંગ્રેસ કાર્યકર્તાઓને ભાજપમાં જોડાવા ખુલ્લી ઓફર પણ કરી છે તો હજુ ત્યાં બેઠા છે એ ખોટા બેઠા છે ને હજુ મોડું નથી થયું મોદી સાહેબના યજ્ઞમાં જોડાય છે આવ તેવી વાત કરીશું પણ જે ત્રણ પાનાના પત્રમાં જે મુદ્દો લઈને નીકળ્યા હતા તમામ નેતાઓ એ જ વાત કરે છે કોંગ્રેસમાં કોંગ્રેસમાં અગિયાર જમાય છે અગિયાર આપણા માધ્યમથી જ આ એટીનના માધ્યમથી કહેજો કોંગ્રેસમાં અગિયાર જમાય છે કોંગ્રેસની અંદર આજે પણ જે કાર્યકર્તા ખૂણામાં બેઠો છે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરે છે એને ખબર નથી કે તમારા ખભા ઉપર બેસીને આ કોંગ્રેસના નેતાઓ તાગડધીન ના કરે છે અગિયાર જમાઈઓ એવા છે કે લોકસભા હારે એટલે વિધાનસભા લડે વિધાનસભા હારે એટલે પાછા લોકસભા લડે પાછા લોકસભા હારે એટલે વિધાનસભા આજ અર્જુનભાઈ તમને મનાવવા માટે ફોન કર્યો હતો એનો પણ હું પણ સાક્ષી છું અર્જુનભાઈ તમને મનાવતા હતા કે ભારતીય પાર્ટીમાં ના જવું જોઈએ એને એ જ ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે અર્જુનભાઈ મને અનેક પ્રયત્નો કર્યા હતા અર્જુનભાઈએ મને પાછા લેવા માટે પચાસ ફોન કર્યા હતા લાલાભાઈ સુધી મને રૂબરૂ મોકલ્યા હતા પણ એમની વાત આ જ હતી મને ખબર હતી કે ધીરી રે બાપુડિયા મુજ વીતી તું જ છે ધીરી રે બાપુડિયા આ વાત આવવાની જ છે અને એટલા માટે આવવાની છે હાઈકમાન્ડ અને પીસીસી

મોગલ સલ્તનતનો છેલ્લો બાદશાહ બહાદુર શાહ જફર કોણ થવાનો છે એની હરીફાઈ છે આમાં જગદીશભાઈ કે ભરતસિંહ કે શક્તિસિંહ મુદ્દો જ નથી આદરણીય શક્તિસિંહ માટે તો મને ખૂબ માન છે મારા મોટા ભાઈ છે બરાબર પણ એમને જ કોંગ્રેસ પાર્ટીમાં ઘરી લીધા છે આજે કમલમમાંથી આ સંદેશો કોંગ્રેસમાં રહેલા કાર્યકર્તાને લેવાનો લેવાની જરૂર છે હજુ ત્યાં બેઠા છે ખોટા બેઠા છે હજુ મોડું નહીં થાય આવી જાઓ જોડાઈ જાઓ આ યજ્ઞમાં મોદી સાહેબના યજ્ઞમાં હજુ મોડું નથી થયું એટલે કહું છું કે કોંગ્રેસમાં જે અગિયાર જમાઈ છે એની એટલે જ વાત કરી તમે જે વ્યક્તિ ટિકિટ આપો એને તમે આખું સંગઠન સરન્ડર કરી દો તમે નગરપાલિકાના મેન્ડેટ કોરા આપો તમે તાલુકા પંચાયતના મેન્ડેટ કોરા આપો અને પછી એક નેતા જાય એટલે આખી ભેખર ધસી પડે એનું કારણ પણ આ જ છે